હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે દરેકનું આપણી સૌની સહિયાર YouTube ચેનલ ની અંદર. વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચર ની અંદર આપણે ડિસ્કસ કરવાના છીએ મે 2021 ધોરણ 10 વિષય ગણિત ની અંદર મોસ્ટ આઈએમપી ટોપિક વિશે આપણે ચર્ચા કરવાના છીએ કે મે 2021 ની અંદર જે 30% સિલેબસ ઘટ્યો, નવો સિલેબસ આવ્યો, એ પ્રમાણે બોર્ડ ની જે એક્ઝામ છે એની અંદર કયા કયા મહત્વના ટોપિક છે ગણિત ની અંદર, એના વિશે આજના વિડિયો લેક્ચર ની અંદર ચર્ચા કરવાના છીએ. આ ઉપરાંત ધોરણ 10 ના અન્ય વિષયોના પણ તમને આઈએમપી ટોપિક અમારી ચેનલ પરથી મળી જશે. એના માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, જેના કારણે તમને ડેઈલી માટે નવા નવા એજ્યુકેશન અપડેટ મળતા રહેશે. આ ઉપરાંત તમે અમારા વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ જોઈન થઈ શકો છો. આગળ વધીએ અને ધીમે ધીમે શરૂ કરીએ આજના આપણે જે આઈએમપી ટોપિક છે એને ચર્ચા કરીએ. ચેપ્ટર નંબર 11 મેં પહેલાં લખેલું છે, તમને ખબર જ છે 11મો ચેપ્ટર એટલે કયું ચેપ્ટર? રચના ચેપ્ટર. રચના ચેપ્ટરની અંદર કઈ કઈ રચના મહત્વની છે? તો રેખાખંડના વિભાજન વાળી રચના છે એ તમને ક્યાં મળશે? તો કે સ્વાધ્યાય 11.1 ની પહેલી રચના છે એ રેખાખંડના વિભાજન વાળી રચના છે. આ ઉપરાંત સ્વાધ્યાય 11.2 ની 1 થી 5 રચનાઓ છે, 1 થી 5 રચના વર્તુળ વાળી રચનાઓ છે અને 1 થી 5 રચનાઓમાંથી વર્તુળની રચના એક આવી શકે છે બોર્ડની અંદર. આ ઉપરાંત ચેપ્ટર નંબર 15 સંભાવના. સંભાવના ચેપ્ટર તમને આખું કરવાનું થશે અને સંભાવના ચેપ્ટરમાંથી સંભાવના દાખલા વારંવાર પૂછાય છે. સ્વાધ્યાય એક જ સ્વાધ્યાય છે અને એક જ સ્વાધ્યાયની અંદર 24 થી 25 દાખલા છે, એમાંથી પૂછાતા હોય છે, કોઈ બહારના દાખલા વારંવાર પૂછાતા નથી. એટલા માટે 1 થી 25 દાખલા તમે સોલ્વ કરી નાખો સ્વાધ્યાયના, એટલે તમારું સંભાવના ચેપ્ટર આખું ક્લિયર થઈ ગયું. અને રચના તમારે જો શીખવી હોય તો રચના અહીંયા આપણે નીચે ઉપર આઈ બટનમાંથી તમને લિંક મળી જશે રચના ચેપ્ટરની, આખું રચના ચેપ્ટર કઈ રીતે રચના દોરવાની છે એનું સરસ મજાની પ્લેલિસ્ટની લિંક તમને ઉપર આઈ બટનમાંથી મળી જશે, જ્યાંથી તમે રચના ચેપ્ટર શીખી શકો છો. આ ઉપરાંત ધોરણ 10ના ગણિતના તમામ ચેપ્ટરોના થિયરી અને સૂત્ર કઈ રીતે દાખલાની અંદર એપ્લાય થાય છે એ તમારે શીખવું હોય તો એની લિંક પણ તમને ઉપર આઈ બટનમાંથી મળી જશે. રેડી, અહીંયા તમે ધોરણ 10ના તમામ ચેપ્ટરોના દાખલા છે એના થિયરી છે, સૂત્ર છે તમે જોઈ શકો છો અને કઈ રીતે એની અંદર એપ્લાય કરવાના સૂત્ર દાખલાની અંદર એ પણ તમે શીખી શકો છો. હવે આગળ વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, પછીનું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 6 ત્રિકોણ. એ ત્રિકોણની અંદર મેં અહીંયા પ્રમેયોની વાત કરેલી છે, કારણ કે વારંવાર પ્રમેયો અને રચના ખૂબ જ મહત્વના હોય છે અને એ પૂછાતા હોય છે. તો કે પ્રમેયની અંદર ક્ષેત્રફળના ગુણોત્તરવાળો પ્રમેય છે, આ ઉપરાંત પાયથાગોરસનો પ્રતિપ્રમેય છે. 6.6 પ્રમેય અને 6.8 પ્રમેય એ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. અને આ ઉપરાંત તમારે અન્ય પ્રમેયો કરવા હોય તો પ્રમેયોની પણ સરસ મજાની પ્લેલિસ્ટની લિંક તમને મળી જશે ઉપર આઈ બટનમાંથી, જ્યાં તમને સરસ મજાના તમામ પ્રમેયો તમને સમજાવીને આપેલા છે. ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ. સંખ્યા પદ્ધતિની વાત કરીએ તો એની અંદર યુક્લિડની ભાર પ્રવૃત્તિના ઉપયોગથી આપણે જે ગુસ્સા મેળવીએ છીએ, આ ઉપરાંત અવિભાજ્ય અવયવોની મદદથી ગુસ્સા અને લસાઅના દાખલા છે એ વારંવાર પૂછાતા હોય છે. આની વાત કરીએ તો સ્વાધ્યાય 1.1 ની અંદર પહેલો પ્રશ્ન અને આની અંદર સ્વાધ્યાય 1.2 ની અંદર 1 થી 5 પ્રશ્નો આની અંદર તમારે કરવાના થશે. ચેપ્ટર નંબર 2 બહુપદી. બહુપદીની અંદર શૂન્ય શોધો અને શૂન્ય પરથી શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર વાળા દાખલા છે વારંવાર બોર્ડની અંદર પૂછાય છે. આગળ વાત કરીએ ચેપ્ટર નંબર 3 વિશે દ્વિચલ સુલેક સમીકરણ. આદેશની રીત, લોપની રીત અને કઈ રીતે આદેશને લોપની રીત એપ્લાય થાય, સ્વાધ્યાય 3.3 અને સ્વાધ્યાય 3.4 પરથી તમે એને કરી શકો છો. ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત સમીકરણની અંદર તમારી અવયવીકરણની રીત, આ ઉપરાંત વિવેચક અને દ્વિઘાત સૂત્રની રીતની મદદથી તમારે જે બીજ મેળવવાનો હોય આ બીજની બે રીત વારંવાર પૂછાય છે. એક તો અવયવીકરણની રીત, એ તમને ક્યાં મળશે? તો કે સ્વાધ્યાય 4.2 ની અંદર તમને અવયવીકરણની રીત મળશે. આ ઉપરાંત વિવેચકની રીત, વિવેચક એટલે ડી વાળી, ડી બરાબર બી સ્ક્વેર માઇનસ 4AC સૂત્ર પરથી તમારે ડી મેળવવાના, ડી પરથી બીજ મેળવવાના, તો એ જે રીત છે એને દ્વિઘાત સૂત્રની રીત પણ કહે છે. તો એ તમને ક્યાં મળશે? તો કે સ્વાધ્યાય 4.3 ની અંદર મળશે. આ ઉપરાંત બીજના સ્વરૂપ નક્કી કરવાના દાખલા પૂછાય છે, એ દાખલા તમને સ્વાધ્યાય 4.4 ની અંદર પહેલો પ્રશ્ન છે એ તમને ત્યાંથી મળશે. બીજના સ્વરૂપ નક્કી કરો એ વિવેચકની રીતની મદદથી જ ડી મેળવીને નક્કી કરવાના હોય કે ડીનું મૂલ્ય 0 કરતાં મોટું છે, 0 કરતાં નાનું છે, ડી બરાબર 0 છે, એ પછી તમારે બીજના સ્વરૂપ નક્કી કરવાના હોય છે. આગળ વાત કરીએ ચેપ્ટર નંબર 5 સંભાવના, સોરી સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણીની અંદર ચેપ્ટર નંબર 5 એનમું પદ શોધવાના દાખલા પૂછાય છે,
સ્વાધ્યાય છે તમને 5.3 અને 1 થી 12 દાખલાઓ સોલ્વ કરી નાખો એટલે તમને n માં પદ શોધવાના દાખલા તમામ બધા આવડી જાય અને n પદોનો સરવાળો એના ઉદાહરણ તમને આપેલા છે ઉદાહરણ 11 13 અને 14 કરી નાખો એ કયા છે તો કે n પદોના સરવાળા શોધવાના દાખલા છે ઉદાહરણ 11 13 અને 14 ઓકે એટલે તમારી પ્રેક્ટિસ થઈ જાય આ ઉપરાંત ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ તો યામ ભૂમિતિની અંદર અંતરસૂત્ર અંતરસૂત્ર કોઈ પણ બે બિંદુ આપેલા હોય a અને b એ બંને વચ્ચેનો અંતર શોધવાનો હોય તો અંતરસૂત્રનો ઉપયોગ થાય કે ab બરાબર વર્ગમૂળની અંદર x1 x2 હોલ સ્ક્વેર પ્લસ y1 y2 આખાનો વર્ગ એ પ્રમાણના સૂત્ર એને અંતરસૂત્ર કહેવાય અને એ તમને ક્યાં મળશે તો કે સ્વાધ્યાય 7.1 ની અંદર 1 થી તે 7 દાખલાઓ તમે સોલ્વ કરી નાખો એટલે એની અંદર તમારે અંતરસૂત્ર બધા આવી જાય અને એની પ્રેક્ટિસ પણ થઈ જાય આ ઉપરાંત વિભાજન સૂત્ર સ્વાધ્યાય 7.2 ની અંદર પૂછાય છે અને આવે છે કે વિભાજનના સૂત્રની મદદથી દાખલા ગણો તો આખો તમારે સ્વાધ્યાય 7.2 સંપૂર્ણ ગણવાનો થશે એની અંદર વિભાજનના સૂત્રના દાખલા તમામ આવી જાય આ ઉપરાંત આની અંદર મધ્ય બિંદુ શોધવાના દાખલા પૂછાય છે રેડી અને ત્રિકોણના ક્ષેત્રફળના પણ દાખલા પૂછાય છે તો તમે એ પણ કરી શકો છો આટલું કરશો તો તમે આરામથી પાસ થઈ શકશો પરંતુ આપણે તો શું હોય વધારે માર્ક્સ લાવવાના હોય ગણિતની અંદર જેટલા કવર થાય એટલા બોર્ડની અંદર માર્ક્સ કવર કરી રાખવાના તો તમે આટલું કરશો તો તમે પાસ તો થઈ જશો પરંતુ જો બધે હજી વધારે તમારે માર્ક્સ મેળવવા હોય તો તમારે આગળ ચેપ્ટર નંબર 14 આંકડા શાસ્ત્રમાં તમારે આવવું પડે આંકડા શાસ્ત્ર એકદમ સરળ ચેપ્ટર છે કોઈ અઘરું ચેપ્ટર નથી અને આંકડા શાસ્ત્રની અંદર તમારે ત્રણ રીત કરવાની છે મધ્યક બહુલક અને મધ્યસ્થ એક્સ બાર બહુલક એટલે ઝેડ અને મધ્યસ્થ એટલે એમ વાળી રીત તમે કરી નાખો તો એ ત્રણ રીત એટલે ત્રણ રીતમાંથી એક રીતનો દાખલો વારંવાર બોર્ડની અંદર પૂછાય છે ચેપ્ટર નંબર 14 આંકડા શાસ્ત્રમાંથી અને આની અંદર જો વધારે વધારે કોઈ પૂછાતા હોય દાખલા તો એ દાખલા છે કે અજ્ઞાત કિંમત આવૃત્તિ એક્સ અથવા તો એફ આવૃત્તિ તમને ન આપેલી હોય અને તમને મધ્યક આપી દીધું હોય અથવા તો મધ્યસ્થ આપી દીધેલું હોય એવા દાખલા વારંવાર પૂછાય છે મતલબમાં ખૂટતી આવૃત્તિ ગોતવાના દાખલા કહી શકાય એ દાખલા તમારે આની અંદર પૂછાય છે એટલે ખૂટતી આવૃત્તિવાળા જે કાંઈ દાખલા છે મધ્યસ્થ એટલે કે 14.1 ની અંદર તમારે ગોતવાના ચોથો અથવા તો પાંચમો દાખલો છે ખૂટતી આવૃત્તિવાળો દાખલો અને 14.3 ની અંદર ખૂટતી આવૃત્તિવાળા દાખલા છે રેડી એફ મેળવવાના અથવા તો એક્સ અને વાય વચ્ચેથી મેળવવાના આવૃત્તિની અંદર આપેલા ન હોય તેવા દાખલા વારંવાર ચેપ્ટર નંબર 14 માંથી પૂછાય છે આગળનું ચેપ્ટર ચેપ્ટર નંબર 10 વર્તુળ સર્કલ વર્તુળની અંદર વર્તુળના સ્પર્શકો વા દાખલા વારંવાર પૂછાય છે કે વર્તુળના સ્પર્શકો મેળવો ત્રિજ્યા આપેલી છે એટલે અને કેન્દ્રથી તમને સ્પર્શ બિંદુનું અંતર પણ આપેલું છે અને સ્પર્શકની લંબાઈ છે તો દાખલા વારંવાર પૂછાય છે તો એ તમને સ્વાધ્યાય 10.1 માંથી મળશે અને આખું સ્વાધ્યાય 10.1 તમારે ગણવાનું થશે અને તમારા વર્તુળના સ્પર્શકોના દાખલા છે એ બધા તમારે પ્રેક્ટિસ થઈ જાય ત્યારબાદ સ્વાધ્યાય 10.2 આ સ્વાધ્યાય 10.2 ની અંદર તમારે પહેલો બીજો છઠ્ઠો અને સાતમો દાખલો તમારે કરવાનો છે એટલે તમારું વર્તુળ ચેપ્ટર છે કમ્પ્લીટ થઈ જાય આ ઉપરાંત આના સૂત્રો થિયરી થોડી કરવાની સ્પર્શકો કોને કહેવાય સ્પર્શકો વધુમાં વધુ કેટલા મળે વર્તુળને એ બધી થિયરી છે એ તમારે કરવાની થશે ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય અઘરામઘરું ચેપ્ટર છે પરંતુ આમ જોવા જાવ તો એકદમ ઈઝી ચેપ્ટર છે કયું ચેપ્ટર ત્રિકોણમિતિનો પરિચય તેનું કામ સૂત્ર કરવાનું સૂત્ર આવડશે તો આખું ચેપ્ટર ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય આવડશે એટલે પહેલું કામ સૂત્ર કરવાના સૂત્રની અંદર સાઈન કોસ ટેન આ ઉપરાંત કોસેક સેક અને કોટ આ છ વિધિને તમે સૂત્ર કરી નાખવાના આપણે વિયા હોય તો સ્વાધ્યાય સૂત્ર આવડી જાય પણ સૂત્ર પરથી તમારે શું હોય દાખલા ગણવાના હોય એ દાખલા સેમ ટુ સેમ સ્વાધ્યાય 8.1 ની અંદર 1 થી 8 દાખલા ગણી નાખો સૂત્ર પ્રમાણે છે ગુણોત્તરવાળા દાખલા છે ત્રિકોણમિતિય વિધેયોના ગુણોત્તરવાળા દાખલા સ્વાધ્યાય 8.1 ની અંદર આપેલા છે 1 થી 8 દાખલા સોલ્વ કરી જાઓ તમારું પહેલું સ્વાધ્યાય 8.1 કમ્પ્લીટ થઈ ગયું અને એમાંથી પણ આવી શકે એવી શક્યતાઓ છે એટલે આપણે એના આઈએમપી ટોપિકની અંદર કવર કરેલો છે વિશિષ્ટ ખૂણાઓ મેળવવાના દાખલા છે કે 90 માઇનસ કરી ને જે કાંઈ પણ દાખલા પૂછાય છે એ દાખલા વિશિષ્ટ સ્વાધ્યાય અને એ તમને મળશે સ્વાધ્યાય 8.2 ની અંદર છે અહીં લખી દઉં સ્વાધ્યાય 8.2 ક્લિયર તો વિશિષ્ટ ખૂણાવાળા દાખલા છે એ તમને 8.2 ની અંદર મળશે હવે વાત આવે ચેપ્ટર બાકી રહ્યું 12મું 13મું રેડી અને 9મું ચેપ્ટર બાકી રહ્યું છે તો 12મું અને 13માં ચેપ્ટરમાંથી તમારે પહેલાં તો જો અહીં લખેલું છે કે સૂત્ર આવડે ને તો દાખલા આવડે 12મા ચેપ્ટર એટલે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ અને 13મું ચેપ્ટર એટલે પૃષ્ઠફળ અને ઘનફળ તો આની અંદર એવું લખેલું છે કે સૂત્ર આવડે ને તો દાખલા આવડે એટલે તમારે પહેલા સૂત્ર કરવા પડે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળની અંદર વર્તુળનું ક્ષેત્રફળ વર્તુળના પરિઘનું સૂત્ર આ ઉપરાંત લઘુવૃત્તાકાર ક્ષેત્રફળ
ગુરુ વૃતાંશનું, લઘુ વૃત ખંડનું ક્ષેત્રફળ, ગુરુ વૃત ખંડનું ક્ષેત્રફળ, આ ઉપરાંત ત્રિકોણનું ક્ષેત્રફળ, તમામ દાખલા આવડે એટલે 12મો ચેપ્ટર આવડે. આકૃતિ પણ એક આકૃતિ આપેલી હોય એમાં તમને કીધું હોય કે આટલા ભાગમાં રંગીન ભાગ છે, આટલો ભાગ રંગ વગરનો છે એટલે કોરો ભાગ છે, એનું ક્ષેત્રફળ મેળવવાનું છે. સૂત્ર આવડે તો આવડે. ચેપ્ટર નંબર 13 પુષ્ઠફળ અને ઘનફળ, એમાં પુષ્ઠફળને સૂત્ર આવે, ઘનફળને સૂત્ર આવડે. પણ એ તમને આ બંને ચેપ્ટર અથવા તો બધા ચેપ્ટર તમારે થિયરી જોવી હોય, ખાસ આ બે ચેપ્ટરની થિયરી જોવી હોય, અને થિયરી તમારે જોવી પડશે, સૂત્ર કઈ રીતે એપ્લાય કરવાનું, સૂત્ર કઈ રીતે તમારે આવે, કઈ રીતે બને, એ બધી માહિતી તમને થિયરી આવડશે તો આવડશે, અને થિયરી તમારે જોવી હોય તો તમને મેં કીધું હું ઉપર આઈ બટનમાંથી તમને ધોરણ 10ની થિયરી અને સૂત્રના આખા તમને પ્લેલિસ્ટની લિંક મળી જશે ઉપરથી, ત્યાં તમને આખો ચેપ્ટરની તમને ધોરણ ચેપ્ટર નંબર 12 ને ચેપ્ટર નંબર 13 તમને પ્લેલિસ્ટની લિંક મળી જશે, એમાંથી તમને સૂત્ર અને જે થિયરી છે કઈ રીતે એપ્લાય કરવાનું એ તમને સરસ મજાનું સમજાવીને આપેલું છે. તો ચેપ્ટર નંબર 15 પુષ્ઠફળ ને ઘનફળની અંદર ચોરસ, લંબઘન, સમઘન એના બધા પુષ્ઠફળના સૂત્ર આવશે. ઘનફળની અંદર વાત કરીએ તો શંકુ, નળાકાર છે, ગોળક છે, આ બધા છે, પણ શંકુનું આડછેદ છે, એ પ્રકારના તમને સૂત્ર આવડશે તો ચેપ્ટર નંબર 13 અને ચેપ્ટર નંબર 12 આવડશે. તો આશા રાખું છું કે આ આઈએમપી ટોપિકની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે. જો કન્ફ્યુઝન લાગે તો નીચે કોમેન્ટ કરજો, આ ઉપરાંત વિડીયો કેવો લાગ્યો એ પણ અમને ખાસ કોમેન્ટ કરીને જણાવજો. અને બીજી એક વાત, આ ઉપરાંત તમારે અન્ય ચેપ્ટરોના પણ આઈએમપી ટોપિક જોતા હોય તો તમે નીચે કોમેન્ટ કરી શકો છો, અને ખાસ ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેનાથી જ્યારે પણ અમે નવા એજ્યુકેશન અપડેટ આપીએ તો તમને સૌથી પહેલાં મળતા રહે. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ વિડીયો જોવા માટે. થેન્ક યુ.